છોટા ઉદેપુર જિલ્લાના કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ રેલમંત્રી નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ પોતાનો મત મતદાન કુટીરમાં આપી તેનો ફોટો ક્લિક કરી સોશિયલ મીડિયા પર મૂકતા વિવાદ સર્જાયો છે. મતદાન કુટીરમાં મત આપ્યાનો ફોટો પાડવો એ ગુનો બને છે, જ્યારે પોતાનો મત જાહેર પણ ન કરવો જોઈએ. તેમ છતાંય પૂર્વ રેલમંત્રીના પુત્ર અને કોંગ્રેસના અગ્રણી સંગ્રામસિંહ રાઠવાએ મતદાન કરીને તેનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તાજેતરમાં ઉમેદવારી મેળવવા માટે સંગ્રામસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી દાવેદારી કરી હતી, જ્યારે વિધાનસભાના વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવાને ઉમેદવારી મળતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પણ ત્યારબાદ મોહનસિંહ રાઠવા વિરુદ્ધ વિધાનસભામાં કામ કરતા હોવાની વાતો વહેતી થઈ હતી. બીજી તરફ આજે મતદાનના દિવસે મતદાન કુટીરમાં સંગ્રામસિંહ રાઠવાએ મોબાઈલથી મત આપ્યાનો ફોટો પાડી અને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. સાથે સાથે મતદાનની સ્લીપમાં પણ તેઓનું નામ દેખાય તે રીતે ફોટો પાડ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર મૂકતા જ વિવાદ સર્જાયો હતો. જ્યારે આવી પ્રવૃત્તિ ગુનાને પાત્ર છે, જ્યારે જોવાનું એ રહે છે કે ચૂંટણી તંત્ર શું કાર્યવાહી કરે છે.